તો અમદાવાદમાં રાત્રિ કરફ્યુની અમલવારી યથાવત. જી હા, વાત રાત્રિ કરફ્યુની જો કરવામાં આવે તો અમદાવાદમાં કરફ્યુ અત્યારે લાગ્યો છે. 57 કલાકનો કરફ્યુ લાદવામાં આવ્યો હતો, 34 કલાક પૂર્ણ થયા છે. પરંતુ કરફ્યુ દરમિયાન રેલ મુસાફરી રાબેતા મુજબ જોવા મળી છે. તમામ ટ્રેનો નિયત સમય પર જ ચાલશે, જેના કારણસર રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ જોવા મળી રહી છે. અને તેના કારણસર 40 જેટલી બસોની પણ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. યાત્રિકો પોતાની ટિકિટ બતાવીને રેલવે સ્ટેશન સુધી જઈ રહ્યા છે. તો રેલ મુસાફરો માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મુસાફરોને વિવિધ વિસ્તારોમાં ઉતારવા માટે વિશેષ બસો પણ રેલવે સ્ટેશનની બહાર મૂકવામાં આવી છે. 40 જેટલી બસો તંત્ર દ્વારા મૂકવામાં આવી છે સ્ટેશનની બહાર, અને આ જ બસોના માધ્યમથી મુસાફરો પોતાના ઘરે પહોંચી શકે છે. એટલે કે તેમને લેવા માટે પણ કોઈ વ્યક્તિએ ઘરથી બહાર ન નીકળવું, કારણ કે અમદાવાદમાં કરફ્યુ, અને આ જ કરફ્યુ માટે તંત્રની આ ખાસ વ્યવસ્થા. 40 જેટલી જે બસો છે તે રેલવે સ્ટેશનની બહાર, કે જે પણ મુસાફરો આવે છે તેમને તેમના ઘર સુધી આ બસ દ્વારા પહોંચાડવામાં આવે છે. તો આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા આયુષી. આયુષી, રેલવે સ્ટેશનની બહાર તંત્રની આ સારી સુવિધા કહી શકાય, અને આ જ સુવિધાને કારણે લોકોની જે હાલાકી છે તેમાં પણ ચોક્કસ ઘટાડો. આયુષી, બિલકુલ બેનઝીર, જે રીતે અમદાવાદમાં કોરોના સંક્રમણ વધ્યું અને 2 દિવસ માટે કરફ્યુ જે છે તે લગાવવામાં આવ્યો. કરફ્યુને હવે 36 કલાક જેટલો સમય થઈ જશે, પરંતુ જે રેલ મુસાફરી છે તે રાબેતા મુજબ છે. જોઈ શકાય છે કે જે મુસાફરો છે તે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચ્યા છે, અને અહીંયા તંત્ર દ્વારા વિશેષ રીતે તેમના માટે બસો મૂકવામાં આવી છે કે જે બસોના માધ્યમથી તેઓ અમદાવાદના કોઈપણ વિસ્તારમાં પહોંચી શકે છે. જે અલગ અલગ બસો જે છે કે જે અલગ અલગ વિસ્તાર માટે ફાળવવામાં આવી છે, તેઓ મુસાફરો જે છે તે આ જ બસોના માધ્યમથી પોતાના વિસ્તાર સુધી પહોંચી શકે તેની વિશેષ વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે. પરંતુ બીજી તરફ જે મુસાફરો અમદાવાદના રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચે છે અને અમદાવાદથી તેમને અન્ય શહેરમાં જવું હોય છે ત્યાં તેઓ નથી પહોંચી શકતા, જેના કારણે તેઓ અહીંયા અસમંજસની પરિસ્થિતિમાં છે અને મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે મુસાફરોને કોઈ પણ જાતનું કહી શકાય કે કેબ નથી મળી રહી, નથી ઓટો રિક્ષા મળી રહી, ન તો કોઈ પણ વાહન વ્યવહાર કે જેના માધ્યમથી તેઓ કોઈ અન્ય શહેર સુધી પહોંચી શકે. એટલે ઘણા બધા મુસાફરો છે કે જે અહીંયા અટવાઈ પડ્યા છે, કારણ કે કોઈ પણ તેમને પરિવહનની સુવિધા નથી મળી રહી, તે માટે તેઓ અત્યારે હાલ રેલવે સ્ટેશન પર જ બેઠેલા જોવા મળી રહ્યા છે. અને જ્યારે જે તે મુસાફરો અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે અને અમદાવાદમાં જ તેનું રોકાણ છે, તે તમામ મુસાફરોને જે તંત્ર દ્વારા જે બસો ફાળવવામાં આવી છે તેના માધ્યમથી તેઓ ત્યાં પહોંચી શકશે. આપણે મુસાફરો સાથે પણ વાતચીત કરીશું કે તેઓ શું કહે છે. ક્યાંથી આવ્યા છો? હું અમદાવાદ ડ્યુટી મળી. અચ્છા, અહીંયા કેવી વ્યવસ્થા કેવી ઊભી કરી છે? સારી. બિલકુલ, તો જે રીતે વ્યવસ્થા છે તે સારી ઊભી કરી છે તેવું તે લોકો આજે જણાવી રહ્યા છે. જોઈ શકાય છે કે અહીંયા જે મુસાફરો છે કે જે મુસાફરી કરી અને રેલવે સ્ટેશનથી આવી પહોંચ્યા છે, અને અહીંયા તેમના માટે જે બસો છે તેની જે ફાળવણી કરવામાં આવી છે, તેઓ પોતાના વિસ્તારની બસ આવે તેની રાહ જોતા જોવા મળી રહ્યા છે. કારણ કે જે અલગ અલગ બસો જે બસો છે તે અહીંયા મૂકવામાં આવી છે અને તે જ બસના માધ્યમથી તેઓ ત્યાં પહોંચી શકશે. આપણે અન્ય પણ વ્યક્તિ સાથે વાત કરીશું જે અહીંયા વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. શું કહેશું, કયા પ્રકારની અહીંયા વ્યવસ્થાઓ છે? પ્રવાસી જે રેલવેમાંથી ઉતરે છે એમને માટે જ્યાં સ્થળ પહોંચવાનું હોય છે તેમની સગવડ કરવામાં એમટીએસ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. કેટલી બસો અહીંયા ફાળવવામાં આવી છે? લગભગ 200 થી 250 બસો અત્યારે છે. મુસાફરો પણ ક્યાંક ને ક્યાંક અટવાઈ પડ્યા છે, કારણ કે ઘણી બધી સમસ્યાઓ તેમને પણ સામનો કરવો પડી રહ્યો છે, એમને બીજા શહેર નથી પહોંચી શકતા, તેના માટે કોઈ વ્યવસ્થા કરાઈ છે? આ કોર્પોરેશનની સગવડ છે, અમારી ટ્રાન્સપોર્ટ સર્વિસની છે. એ બીજી મને ખ્યાલ અમારું ખાતું છે ટ્રાન્સપોર્ટનું, એ સગવડ કરે છે. તો જે મુસાફરો છે જોઈ શકાય છે કે અહીંયાથી આ જે તે વિસ્તારોમાં છે તેમને પહોંચવાનું છે ત્યાં તેઓ હવે અહીંયાથી પહોંચી શકશે. આ જે બસ છે ચિલોડા તરફ જઈ રહી છે, અન્ય જે બસ છે તે પણ જે વસ્ત્રાલ તરફ જઈ રહી છે, જે એક બસ સિટીયન તરફ જઈ રહી છે. એટલે કે 40-40 બસોની એક જે શેડ્યુલ ડિસાઇડ કરવામાં આવ્યો છે, તે મુજબ અંદાજે 200 જેટલી બસો છે કે જે અલગ અલગ સમયમાં અલગ અલગ રૂટ પર જશે. એટલે કુલ 40 બસનો એક શેડ્યુલ રહેશે, તે શેડ્યુલ દરમિયાન જેટલી પણ ટ્રેનો
આવશે તેમાંથી તેમને ત્યાં લઈ જવામાં આવશે. જોઈ શકાય છે કે કેટલા મુસાફરો જાય છે તેની પણ અહીંયા જે નોંધણી છે તેઓ કરી રહ્યા છે. જે અહીંયા મુસાફરો કઈ બસમાં તેઓ સૌથી વધુ જઈ રહ્યા છે તેની પણ અહીંયા તેઓ નોંધણી કરતા જોવા મળી રહ્યા છે અને તમામ તકેદારી રાખવામાં આવી રહી છે. કયા પ્રકારની અહીંયા સુવિધા છે અને નોંધણી શેની થઈ રહી છે? કોરોના મહામારીના કારણે ભારતમાંથી આવતા કાલુપુર અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે ઉતરતા પ્રવાસીને એએમટીએસ દ્વારા બસોની વ્યવસ્થા કરેલ છે. પ્રવાસીને જે કોઈ પણ જગ્યાએ જવાનું હોય એના માટે અમે ખડે પગે ઊભા રહીને બસમાં મોકલીને વ્યવસ્થા કરીએ છીએ. સૌથી વધુ કઈ જગ્યાની બસો આપને ફાળવવાની જરૂર પડી રહી છે? અમારે સૌથી વધુ સરખેજ છે, ચાંદખેડા છે, ઓઢવ છે, આંબલી બોબલ ગુમા શનિવાર રાત્રે 9 વાગ્યા થી અત્યાર સુધી 12,000 પ્રજા મુસાફરી કરેલ છે બસમાં. તો જે રીતે 12,000 થી પણ વધુ મુસાફરો છે કે જે એએમટીએસ ની આ સુવિધાઓ છે જે તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી છે તેનો લાભ લઈ અને પોતાના વિસ્તાર સુધી પહોંચ્યા છે, એટલે કહી શકાય કે જે રીતે કોરોના સંક્રમણ વધી રહ્યું છે રેલ વ્યવહારને કોઈ અસર ન પહોંચે તે હેતુથી તમામ સુવિધાઓ છે તે તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી છે. જી, આયુષી ખૂબ ખૂબ આભાર તમામ અપડેટ્સ આપ્યા, મુસાફરો સાથે વાતચીત કરી. તો આયુષી અત્યારે ઉપસ્થિત છે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની બહાર કે જ્યાં એએમટીએસ દ્વારા 40 જેટલી બસોની સુવિધા ઊભી કરવામાં આવી છે. કરફ્યુ શરૂ થયું ત્યારથી અત્યાર સુધી 12,000 જેટલા મુસાફરોને પોતાના નિવાસસ્થાને પોતાના ઘર સુધી પહોંચાડવામાં આ સેવા ઉપલબ્ધ છે અને હજુ પણ આ દિવસ દરમિયાન સેવા યથાવત રહેશે કારણ કે મુસાફરોનો જે ઘસારો છે તે યથાવત છે અને તેના કારણસર જ એએમટીએસની આ જે સેવા છે તે કારગર સાબિત નીવડી રહી છે. તો 40 થી વધુ બસો અત્યારે ઉપલબ્ધ તમામ મુસાફરો માટે કે જે મુસાફરો રેલવે થકી પોતાના ઘરે પહોંચવા માટે આમ તેમ અટવાય નહીં, કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તેના માટે આ ખાસ સુવિધા.